વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા વિદ્યાર્થીઓ ઘરે મજામાં છો ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી પાછા ભેગા થયા છીએ આપણી એ જ જગ્યા ઉપર એ જ સમયે અને એ જ સ્થળ ઉપર તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને કંઈક નવું શીખવાડવાનો છું તો વિદ્યાર્થી મિત્રો વિડિયો ધ્યાનથી જોજો બરાબર તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે નવું સ્વાધ્યાય શરૂ કરીએ છીએ સ્વાધ્યાય 3.3 કયું સ્વાધ્યાય આવે છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક નવો મધ્યક તમારે શીખવાનો છે જેનું નામ છે ગુણોત્તર મધ્યક શું નામ છે મધ્યકનું ગુણોત્તર મધ્યક વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર મધ્યકની સંજ્ઞા જી છે કારણ કે ગુણોત્તરને ઇંગ્લિશમાં જીઓમેટ્રિક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે જીઓમેટ્રિક એટલે એને જી વડે દર્શાવાય છે એનો ફોર્મ્યુલા વર્ગમૂળમાં અંડર રૂટ એક્સ વન ઇન્ટુ એક્સ ટુ ઇન્ટુ ડેશ 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 જેટલી સંખ્યા આપેલી હોય xn અને અહીંયા આગળ આવશે n આ એનું શું થઈ ગયું સૂત્ર વિદ્યાર્થી મિત્રો ટોટલ અલગ અલગ ચાર મધ્યક થયા અત્યાર સુધી સ્વાધ્યાય 3.1 સાદી સરેરાશ સાદો મધ્યક સમાંતર મધ્યક સ્વાધ્યાય 3.2 મિશ્ર મધ્યક અને ભારિત મધ્યક અને સ્વાધ્યાય 3.3 ગુણોત્તર મધ્યક ક્લિયર ચલો એની અંદર હું તમને ગણાવવાનો છું આજે પહેલા નંબરનો દાખલો બીજા નંબરનો દાખલો ચલો જો એની અંદર નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ કેટલા વિદ્યાર્થી મિત્રો 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા દર્શાવે છે શું દર્શાવે છે પાછલા મહિનામાં વાંચેલા પુસ્તકોની સંખ્યા કોઈ વિદ્યાર્થીઓ 2, 1, 5, 9, 1, 3, 2 અને 4 તો આપણને શું કીધું છે કે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને કયો મધ્યક ગુણોત્તર મધ્યક એનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સંખ્યાની સરેરાશ મેળવો તો વિદ્યાર્થી મિત્રો પહેલા ગુણોત્તર મધ્યકનું આપણે અહીંયા શું લખશું સૂત્ર તો આપણો જવાબ હવે બનશે જી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે 8 તો 8 સુધી લખવાનું x1 ઇન્ટુ x2 ઇન્ટુ x3 ઇન્ટુ x4 ઇન્ટુ x5 ઇન્ટુ x6 ઇન્ટુ x7 ઇન્ટુ x8 ક્લિયર 8 વિદ્યાર્થીઓ તો 8 સંખ્યાઓ લખી નાખી હવે કિંમત મૂકી આપણે મધ્યકની અંદર ગુણોત્તરની અંદર આપણે શું કરીએ એની કિંમતો મૂકીએ તો જી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આ કિંમતો જો 8 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આ બધી કિંમતો એક પછી એક લખો 2 × 1 × 5 × 9 × 1 × 3 × 2 અને × 4 ક્લિયર કેટલી સંખ્યા લખી તો અહીંયા જો n = 8
ચલો હવે વિદ્યાર્થી મિત્રો આ બધી સંખ્યાનો ગુણાકાર કેન્સલમાં ધ્યાનપૂર્વક કરો કોઈ સંખ્યા બાકી રહેવી જોઈએ નહીં ચલો ગુણાકાર કરો 2 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 9 ગુણ્યા 1 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ટોટલ વિદ્યાર્થી મિત્રો આવે છે 2160 તો રૂટ ની અંદર લખી નાખો વ્યવસ્થિત 2160 અને n is equal to આપણને કેટલા આપેલા છે 8 તો અહીંયા 8 ના 8 હવે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયાથી રૂટ દૂર કરવો છે પણ કેટલી ઘાત કહેવાય આમ જોવા જાવ તો અહીંયા અંડર રૂટ 8 છે તો હવે આ ગણતરી ખાસ યાદ રાખો કેટલાનો ઘન 8 થાય કેટલાનો ઘન 8 થાય યાદ કરો ઘન કહું છું x ની કેટલી ઘાત કરો તો જવાબ તમને 8 મળે એવી કોઈ પણ સંખ્યા હોય 1 ની 8 ઘાત કરો તો 1 જ મળે ચલો 2 ની કેટલી ઘાત કરો 3 ઘાત તો જવાબ શું મળશે 8 મળશે બરોબર અહીંયા આ વસ્તુ ખાસ યાદ રાખજો કારણ કે આની ઉપર જ આખો જવાબ નિર્ભર છે 8 છે તો 2 ની ઘાત કેટલી કરશો તો કે 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો જવાબ તમને કેટલો મળશે કેલ્સીમાં 8 જવાબ મળશે હવે ધ્યાન રાખજો હવે અહીંયા હું લખી દઉં છું ખાલી 2 ની 3 ઘાત is equal to 8 તો હવે તમારે આ જોવાનું કેટલી ઘાત આવી 3 ઘાત આવી ને ચલો હવે હું તમને સમજાવું શું કરવાનું છે ચલો કેલ્સી ની અંદર પહેલા જવાબ લખી રાખો 2160 કેલ્સી માં આ રીતે જવાબ લખી રાખો 2160 કેટલી ઘાત છે 3 તો જો અહીંયા રૂટ ની નિશાની હશે દેખાય છે રૂટ ની નિશાની 3 વખત દબાવો 1 2 3 કેટલો જવાબ આવે છે 2.61 કેટલો જવાબ આવે છે 2.61 તો g is equal to 2.61 આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ શું કર્યું અહીંયા 8 આપેલા હતા તો મેં વિચાર્યું 2 ની કેટલી ઘાત કરો તો 8 થાય તો મેં કેલ્સીમાં ગણતરી કરી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 3 વખત એટલે કે 3 ઘાત કરી તો 8 જવાબ આવ્યો તો 2160 પહેલા કેલ્સીમાં લખવાના પછી રૂટ ની નિશાની કેટલી વખત દબાવશો તો કે 3 વખત 1 2 3 એટલે જવાબ આવશે 2.61 ક્લિયર વિદ્યાર્થી મિત્રો હવે એના પછી આપણે જોઈ રહ્યા છીએ બીજા નંબરનો દાખલો એક મશીનની કિંમતમાં તેના પહેલા 4 વર્ષોમાં અનુક્રમે 10%, 7%, 5% અને 2%ના દરે ઘસારો શું થાય છે ઘસારો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો ઘસારો એ ધંધાનું નુકસાન છે આપણે એકાઉન્ટની અંદર શીખવાનું આવશે શું થાય નુકસાન થાય કારણ કે મિલકત હોય મશીન હોય તો એની કિંમત શું થઈ જાય ઘસારાને કારણે ઘટી જાય શું થઈ જાય ઘટી જાય ક્લિયર કોઈ પણ કિંમત હોય તો એની કુલ કિંમત કેટલા ટકા હોય કોઈ પણ વસ્તુ હોય મિલકત હોય તો કુલ કિંમત કેટલા ટકા હોય 100% તો હવે જો 100% માંથી દરેક વસ્તુ માઇનસ કરો પહેલી કિંમત આપણે એને કહીએ છીએ x1 તો x1 is equal to 100 માઇનસ 100ના 10% ઘટાડો તો કેલ્સીમાં ગણતરી કરો 100 × 10% તો 10 રૂપિયા આવશે તો x1 is equal to 90 મળશે ઘસારો એ નુકસાન છે એટલે શું કરવાનું માઇનસ ચલો બીજી કિંમત x2 તો 100 તો આપણે લખવાના જ માઇનસ 7% તો 100 ના 7% તો કેલ્સીમાં 100 × 7 અને ટકા
तो 7 जवाब आउसे तो 100 माइनस 7 એટલે 93 એની પછી આગળ ગણતરી કરો x3 કુલ 100% માઈનસ 5% 100 માઈનસ 5% તો 100 ના 5% કેટલા થાય 5 તો 95 અને x4 100 માઈનસ 2% તો 2% એટલે 2 કેટલા આવશે 98 વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ એવું કીધું હશે 2% ના દરે વધારો થાય છે શબ્દાઓ લખ્યો હશે વધારો તો વધારો થાય તો અહીંયા શું કરી દેવાનું પ્લસ કરવાનું ધ્યાન રાખજો આ ખાસ અહીંયા તો ઘસારો હતો એટલે ઘસારો એ નુકસાન છે એટલે મેં બાદ કર્યું પણ જ્યારે દાખલામાં વધારો કે તો શું કરવાનું પ્લસ કરવાનું ક્લિયર પોઈન્ટ ચલો શું શોધવાનું કીધું છે ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો યોગ્ય રીતે એટલે આપણે ગુણોત્તર મધ્યકનું ચેપ્ટર છે એટલે ગુણોત્તર મધ્યકની રીતે ગણીશું ચલો સૂત્ર લખીએ પહેલા g = √n x1 into x2 into x3 into x4 ક્લિયર ચલો કિંમત મૂકીએ સૂત્રની અંદર x1 is equal to 90 x2 is equal to 93 x3 is equal to 95 અને x4 is equal to 98 કેટલા સંખ્યા છે 1 2 3 4 તો n is equal to 4 ક્લિયર ચલો હવે કેલ્સી માં ગુણાકાર કરો આ ચારે સંખ્યાનો 90 ગુણ્યા 93 ગુણ્યા 95 ગુણ્યા 98 વિદ્યાર્થી મિત્રો ગુણાકાર ખૂબ જ મોટો આવશે ધ્યાન રાખજો શાંતિથી રકમ લખજો 77 92 47 00 આટલો જવાબ આવે છે ચલો હવે અહીંયા n બરાબર કેટલા છે 4 તો હવે વિચારો 2 ની કેટલી ઘાત કરશો તો જવાબ 4 આવશે 2 નો વર્ગ 2 ગુણ્યા 2 તો શું થઈ ગયું 2 નો વર્ગ 4 થાય તો કેટલા આયા 2 આયા તો ચલો જો રકમ લખો ફરી વખત કેલ્સી માં શીખવાડું છું 77 92 47 00 આ પ્રમાણે કેલ્સી માં રકમ લખવાની કેટલા આવે છે રૂટ માં 2 આવે છે તો આપણે હવે શું કરશું 2 વખત રૂટ ની નિશાની દબાવવાની 1 2 કેટલો જવાબ આવે છે 93.95 કેટલો આન્સર આવે છે g = આન્સર આવે છે 93.95 ક્લિયર વિદ્યાર્થી મિત્રો બરાબર હવે બીજું આપણને અહીંયા એવું કીધું છે ઘસારાની સરેરાશ યોગ્ય રીતે શોધો તો હવે અહીંયા એક સ્ટેપ એડ થશે ઘસારાની સરેરાશ આ તો આપણને શું મળ્યું ગુણોત્તર મધ્યકની સરેરાશ મળી ને આપણે તો શેની શોધવાની છે ઘસારાની સરેરાશ તો કુલ ઘસારો મશીનનો કેટલો હોય 100 હોય તો એમાંથી ગુણોત્તર મધ્યકની સરેરાશ માઈનસ કરો 93.95 ચલો બાદબાકી કરો કેલ્સીની અંદર 100 માઈનસ 93.95 તો જો જવાબ આવશે 6.05% આ આપણો આન્સર થઈ ગયો લાસ્ટ બીજો ઘસારાની સરેરાશ કારણ કે આજે સરેરાશ મળી તો ગુણોત્તર મધ્યકની સરેરાશ છે તો આગળના દાખલામાં પણ કીધું હતું
કે ગુણોત્તર પદ્ધતિનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સરેરાશ તો આજે આજે સરેરાશ મળે તો ગુણોત્તરની સરેરાશ પણ આપણે કોની શોધવાની છે ઘસારાની તો 100% માંથી ગુણોત્તર મધ્યકની સરેરાશ બાદ કરી દીધી તો બાકી રહેતી સરેરાશને કઈ સરેરાશ કહેવાશે ઘસારાની સરેરાશ કઈ સરેરાશ કહેશો વિદ્યાર્થી મિત્રો ઘસારાની ક્લિયર ચલો હવે લાસ્ટ બધાને ખબર છે હવે સાહેબ શું કરશે બધાને હોમવર્ક આપશે ઘરે બેઠા બેઠા થોડી થોડી પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે એટલા માટે ઉદાહરણ નંબર 14 15 16 અને સ્વાધ્યાય 3.3 માં દાખલા નંબર 3 બે દાખલા મેં બોર્ડ ઉપર ગણાયા એક દાખલો તમારે જાતે ગણવાનો છે એટલે અહીંયા સ્વાધ્યાય 3.3 પણ શું થઈ જશે કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ઘરે હોમવર્કમાં જે ચાર દાખલા આપ્યા છે એમાં કોઈ ઇશ્યુ આવે છે ડાઉટ આવે છે તો તરત જ વિદ્યાર્થી મિત્રો મેં આગળના લેક્ચરમાં પણ તમને કીધું છે કે અંદરો અંદર મનમાં ને મનમાં મૂંઝાતા નહીં કોઈ સોલ્યુશન નહીં મળે તરત જ શું કરવાનું મને વોટ્સઅપમાં ફોટો પાડીને મોકલી દેવાનો અથવા તો કોલ કરીને પૂછી લેવાનું ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે પાછો હું તમને એક નવો મધ્યક શીખવાડીશ એટલે હવે મધ્યક તો ટોટલી પૂર્ણ થઈ ગયો મધ્યક ટોટલી પૂર્ણ હવે કંઈક નવું આવશે હવે કંઈક નવું શીખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો